विद्यार्थी मित्रों, धोरણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં ચેપ્ટર નંબર 6 દોરવણી, આપણે પાર્ટ 1 પાર્ટ 2 ભણી ચૂક્યા છે. દોરવણી એટલે શું થશે? દોરવણીના તત્વો જે છે, હવે લાસ્ટ પોઈન્ટ આપણે ભણવાનો છે, નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન. બરોબર છે? એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ પણ આપણે ભણ્યા છે કે અબ્રાહિમ માસ્લોએ એને જરૂરિયાતોનો ક્રમ આપેલો છે. ફરીથી એક નાના ટોપિકમાં જોઈ લઈએ કે પહેલો છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, સેકન્ડ છે સલામતીની જરૂરિયાત, થર્ડ છે સામાજિક જરૂરિયાત, ચોથું છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, પાંચમું છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. જે પહેલી ત્રણ જે છે એ નિમ્ન કક્ષાની છે, બાકીની બે જે છે એ ઉચ્ચ કક્ષાની જરૂરિયાત ગણી શકે. અને હવેનો પોઈન્ટ જે છે 6.4, એ આપણો જે પ્રોત્સાહન કેવા છે, તો કે નાણાકીય, એટલે કે નાણામાં પ્રોત્સાહન મળે છે અને બિન નાણાકીય પ્રોત્સાહન જે છે કે જેના લીધે કાર્યક્રમ કરવામાં શું રહે, પ્રોત્સાહન રહે. બરોબર છે? કહેવાનો મતલબ કે પ્રોત્સાહન એટલે શું થાય, તો કે કર્મચારીને કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે, એના માટે કાર્યક્ષમતામાં સતત વધારો થાય, એ ઉદ્દેશથી એકમ શું કરે, કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે. એ પછી નાણામાં હોય કે પછી બિન નાણાકીય હોય, કે બધા વચ્ચે તાળીઓ પડાવે, કે એનું પલ્લું ભારી રાખે, જેમ કે નફામાં બોનસ કમિશન. બરોબર છે? બિન નાણાકીય એટલે કામની કદર સન્માન, જવાબદારીની સોંપણી થાય, સલાહકાર તરીકે એનું નામ બોલાતું હોય, બધા વચ્ચે એની વાહ વાહ થતી હોય. આ બધી જે છે ઇન્સેન્ટિવ મીન્સ વિચ ઇન્સિટ્સ ઓર હેઝ ધ, જોઈએ તો ઇન્સેન્ટિવ મીન્સ વિચ ઇન્ટિસ ઓર હેઝ અ ટેન્ડન્સી ઓફ ઇન્સિટી એક્શન. બરોબર છે? એટલે કે એનો મતલબ કે પ્રોત્સાહન જે છે એ કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ છે. એ પછી પ્રોત્સાહન કરવાથી કર્મચારીનો ઉત્સાહ વધે, કર્મચારી તેને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય, એવા બે પ્રોત્સાહન છે. કયા? તો એક તો નાણાકીય અને બીજો છે બિન નાણાકીય. બરોબર છે? નાણાકીયની અંદર અને બિન નાણાકીયની અંદર, તો નાણાકીય જે છે એ ફાઇનાન્સ છે, રૂપિયામાં, જો નફામાં ભાગ, રૂપિયો, સહભાગીદાર, ટકાવારીમાં બઢતી, બોનસ, કમિશન, ઇનામ અને સલાહ સૂચનો, આ બધી જે છે નાણાકીય પ્રોત્સાહન છે. તો નાણાકીય પ્રોત્સાહન કોને કહેવાય? તો કે એની આવડત અને કુને ધરાવતા જે કર્મચારીઓ જે છે કે કામદાર માટે વરદાન સમાન. બરોબર છે? કે જે કર્મચારી પાસે એવી આવડત કે કળા કે જે કામદારોને જે છે કર્મચારી ધરાવતા હોય, આવું તો એ શું છે, વરદાન સમાન છે. કારણ કે નાણાકીય પ્રોત્સાહનથી તેમને ઉત્સાહ, જુસ્સો, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં શું થાય, વધારો થાય. તેની જે આપણે કહી શકીએ કે ભાઈ બરોબર છે 1,10,000 જોઈન થયેલો હોય સેલરી, બરોબર છે, ત્યારબાદ 1,50,000 કરવામાં આવે, એનો મતલબ કે એની કાર્ય જુસ્સામાં શું થાય છે, વધારો થાય છે. બરોબર છે? એટલે માત્ર એક જ કે જે કર્મચારીના આર્થિક સલામતી અને સામાજિક મોભો વધે છે, એમાં એને પ્રગતિ થાય, વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિક પોતાના એકમના કાર્ય કરતા કર્મચારીને કામદારને નીચે મુજબની નાણાકીય પ્રોત્સાહન આપશે. કયા કયા પ્રોત્સાહન આપશે? તો પહેલું નફામાં ભાગ, સરપ્લસ નફો, કે જે બી એકમનો મળતો અધિક નફો જે છે નિયોજક અને કર્મચારીના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણા સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે, તેને નફા ભાગ કહેવામાં આવે. ફરીથી વ્યાખ્યા પૂછાય છે, નફા ભાગ એટલે શું? તો એકમનો જે
નફો છે, અધિક નફો, વધારાનો સરપ્લસ પ્રોફિટ એ નિયોજકને આપવામાં આવે કે કર્મચારી, જે ભાઈ મતલબ નિયોજક અને કર્મચારીને લીધે જ પ્રોફિટ થયો છે, તો એ સંયુક્ત એના બંનેના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે નફો. હવે નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે, એટલે કે એની સેલરી, જે એનું વેતન મળે છે, વેતન પ્લસ જે નાણાંનો નફો થયો હોય એ નાણાં આપવામાં આવે, તો એનો મતલબ કે એને નફામાં ભાગ ગણવામાં આવે. બરોબર છે? અહીંયા ચોખ્ખું કીધું કે કામદારને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે, એના વેતન ઉપરાંત ચૂકવવામાં આવે. બીજું છે પાર્ટનરશિપ, સહભાગીદારી. તો કે કર્મચારી કે કામદારોને એકમના માલિક, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે, એને સહભાગીદાર કહેવાય. તો ભાઈ હવે સહભાગીદાર બનાવવાથી માલિકોને ઉત્પાદન વૃદ્ધિમાં, ઔદ્યોગિક શાંતિમાં શું થાય, પ્રાપ્ત કરવાનું સરળ રહે. કેમ કે તમે ઓલરેડી શું કરી દીધી છે કે એના કર્મચારીને અને એના કામદારને શું બનાવી દીધો છે, સહભાગીદાર બનાવી દીધેલો છે. તો પણ ફાયદો થશે, એને ઉત્સાહમાં એ ઉત્પાદન વધારે કરશે, શાખમાં પણ વધારો કરશે. બરોબર છે? હવે છે ત્રીજું છે બઢતી. બઢતી એટલે ઓદ્દો જે છે તમારો, એનાથી ઊંચા ઓદ્દે પ્રમોશન કરવામાં આવે. બરોબર છે? તો કર્મચારી તેના વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહેવાય, અને કર્મચારીને બઢતી થાય એટલે સત્તામાં, એની જવાબદારીમાં, એની ફરજમાં અને વેતનમાં, બધાયમાં શું થશે, વધારો થશે. અને બઢતી થવાને લીધે કર્મચારીને કાર્યશક્તિ અને જુસ્સામાં શું થશે, વધારો થશે. બરોબર છે? એના પછી ચોથું છે બોનસ. તો કે વર્ષના અંતે નક્કી થયેલા નફાના કામદારોને પ્રદાન છે. બરોબર છે? આથી એને બોનસ કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફાના અમુક ટકા રકમ જે છે એ કર્મચારીને વર્ષના અંતે આપવામાં આવે. તો પણ કાર્ય જુસ્સો રહે કે ભાઈ અમને બોનસ તો આપે છે, એ રીતે પણ કંપનીમાં જોડાયેલ રહે, એ ઉત્સાહથી ઉત્પાદનમાં પણ વધારો કરે. બરોબર છે? પાંચમું છે કમિશન. તો કે એકમના માલિક વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે જે ભી સંકળાયેલા કર્મચારીઓ છે એના માટે અલગ અલગ વેચાણના લક્ષ્યાંકો મૂકે, અને લક્ષ્યાંકો પ્રમાણે શું કરશે, કમિશનનો દર નક્કી કરશે. એટલે કહેવા લાગે કે ભાઈ તમે 2 મહિનામાં 1 લાખ રૂપિયાની, ધારો કે કોઈ ફાઇનાન્સમાં છે તો ધારો કે લોન અપાવવાની હોય તો શું કહેવામાં આવે, કે જે તમને કહેવામાં આવે કે તમારા આ 1 મહિનામાં 1 લાખ રૂપિયાની લોન અપાવવાની છે. બરોબર છે? જો લોન અપાવી દો તમને એ 1 લાખ ઉપરાંત તમારી જે સેલરી આવે એમાં, સોરી, તમારી જે સેલરી આવે એમાં જે છે એ તમને પ્લસ મળશે. કેટલા? તો કે 5,000 રૂપિયા જે છે એ તમને પ્લસ મળશે, જો 1 લાખની લોન તમે 1 જ મહિનાની અંદર કરાવો તો. બરોબર છે? એટલે કે એને લક્ષ્યાંક આપો કે 1 લાખ જો એ સંદર્ભમાં જો એ લાખ પૂરા કરી દે તો એનો મતલબ કે એને 5,000 રૂપિયા કમિશન મળે. તો એ રીતે અમુક લક્ષ્યાંકો ગોઠવવામાં આવે કે જેના લીધે વેચાણમાં કે પછી ફાઇનાન્સમાં વધારો કરી શકે. વેચાણની સાથે સંકળાયેલા જે ભી કર્મચારીઓ છે એને સિદ્ધ કરેલા વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેઓને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે, જેને કમિશન કહેવામાં આવે. કે ભાઈ માલિક તરફથી જે ભી પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે એને કમિશન કહેવાય. ઇનામો. તો કે એકમના કાર્યકર્તા કર્મચારીઓ છે કે કામદારો જે છે, અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં લઈને એકમની વાર્ષિક સભા હોય, સંમેલન હોય કે વિશિષ્ટ સમારંભ હોય એ યોજી અને માલિક તરફથી કર્મચારીને કે કામદારને નાણાકીય ઇનામ આપીને પ્રોત્સાહન કરે, ઇનામ આપીને શું કરશે, પ્રોત્સાહન કરશે. હું કઈ રીતે? તો કે એની જે કામ કર્યું છે એના બદલ રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, ચંદ્રક આપીને, જેમ કે કહેવામાં આવે કે સોના ચાંદીનો કોઈ ભી ગોલ્ડ આપવામાં આવે કે સિક્કો આપવામાં આવે તો એ મતલબમાં, એની સિવાય જાહેરમાં સન્માનિત કરવામાં આવે કે જેના લીધે કર્મચારીને જુસ્સો, એના પગાર, એના કાર્યક્ષમતામાં શું થાય, વધારો થાય. સલાહ અને સૂચન તો આપણને ખબર છે એ પણ નાણાકીયમાં આવશે. કેમ? તો કે તમારા કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા છે,
તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુમાં વધુ સારી કાર્યદક્ષતા અને કાર્યક્ષમ બનાવવા માટેના જે સલાહ અને સૂચન એકમના માલિકો આપે છે, જે સૂચના તમારી ઉત્પાદન પડતર નીચે લાવવા માટે, ઉત્પાદન લાય એક પ્રકારનો ખર્ચ છે, ઉત્પાદન ખર્ચ જે નીચે લાવવામાં મદદરૂપ થાય, જેના લીધે સલાહ અને સૂચન આપવા માટે કર્મચારીને નાણાકીય પ્રોત્સાહન આપવું પડે, જે આ માલિક જે છે એને ફી ચૂકવવી પડે, બરોબર છે, કે જેના લીધે એ નાણાં પૂરતા પ્રમાણમાં અને એનું ઉત્પાદન સારી રીતે થઈ શકે, બરોબર છે. આ હતું તમારું નાણાકીય. ત્યારબાદ છે બિન નાણાકીય, કે જેમાં નાણાંનો કોઈ નોન ફાઇનાન્સ, બરોબર છે, ઇન્સેન્ટિવ છે તો, કે જેમાં નાણાં આધારિત હોતું નથી, એ બધા પ્રોત્સાહન જે છે બિન નાણાકીય છે. હવે એમાં જેના લીધે કર્મચારીના કાર્યજુસ્સામાં પણ વધારો થશે, કર્મચારી કામદાર, બરોબર છે. પહેલું નોકરીની સલામતી, તો આપણને ખબર છે કે કર્મચારી ફક્ત વેતન માટે જ અગત્યનું નથી, પરંતુ નોકરીની સલામતી પણ એક પ્રકારની અગત્યની છે. જે સલામતી મળવાથી કામદાર જે છે ઉત્સાહથી કાર્ય કરવા શું થાય છે, પ્રેરાય છે, કે જેના લીધે એના ઉત્પાદનમાં શું થશે, વધારો થશે. કામની કદર અને સન્માન, તમને ખબર છે તમારા કામનું કદર થાય, તમને સન્માન મળે છે, કે જેના લીધે કર્મચારી શું કરશે, ભાઈ અહીંયા આપણી કંપની છે, સારામાં સારું પ્રોફિટ આપણને મળે છે, સારી સેલરી છે, તમારા કામની કદર થાય છે, તમને સન્માન પણ થાય છે, સન્માન મળે પણ છે, તો કર્મચારી પ્રોત્સાહનથી કામ કરશે અને અન્ય કર્મચારીને પણ પ્રોત્સાહિત કરશે અથવા પ્રેરણા આપશે, કે જેના લીધે અન્ય કર્મચારી પણ કામ એ રીતે કરશે. ત્રીજું છે જવાબદારીની સોંપણી. હવે કર્મચારીના કાર્ય જે છે એ પ્રોત્સાહિત કરવા માટે ઘણી વખત અધિકારી દ્વારા તાબેદારોને કે અન્ય કોઈ પણ કર્મચારીને તાલીમ હોય અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે, બરોબર છે. અને જવાબદારીની સોંપણી થાય એટલે કર્મચારીને શું થાય કે વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા થાય. એને તો ખાલી અધિકારીને શું કરવાની છે કે અધિકાર દ્વારા તાબેદારો હોય કે અન્ય કોઈ પણ કર્મચારી હોય એને તાલીમ આપવાની, દોરવણી આપવાની, એક વિશેષ જવાબદારી સોંપવામાં આવે, જેના લીધે એને કાર્ય કરવામાં સરળતા રહે, વધુ પ્રેરણા મળે. સલાહકાર તરીકે, તો આ એક પણ મહત્વનું એક પ્રોત્સાહન તરીકે કહી શકીએ, કે મોટિવેશન સ્પીકર આપણે બોલીએ છીએ, તો એ સલાહકાર છે, કે જ્યારે કર્મચારી જે છે એ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે, ત્યારે તે અનુભવનો લાભ લેવા કાર્ય સંબંધિત નીતિ ઘડવામાં, કે ભાઈ કઈ રીતે કાર્ય કરે છે એના મંતવ્યો લેવામાં આવે. હવે આમાં થાય, હવે આવા મંતવ્યો લેવામાં આવે તો કર્મચારી પોતે કંપનીનો એક મહત્વનો હિસ્સો છે એવું એને અનુભવ થાય, કે ભાઈ કંપની જે છે આપણા મંતવ્યો લે છે, કે આવનાર ભવિષ્યમાં નવા મશીનો નખાવા છે, કે પછી ઉત્પાદનમાં બદલી કરવી છે, કોઈ નવી વસ્તુ બનાવવી છે, તો એ મતલબમાં શું થાય, કર્મચારી જે છે એ માની બેઠે કે ભાઈ અમે પણ એના શું, જો કર્મચારી જે છે એ કંપનીનો હિસ્સો ગણાય છે, એના લીધે પણ પ્રોત્સાહનમાં વધારો ગણી શકે. છઠ્ઠું છે કલ્યાણકારી પ્રવૃત્તિ અને સુવિધા. તો આપણને ખબર છે કેવી, તો કે તબીબી સેવા આપે, સસ્તી કેન્ટીનની સુવિધા આપે છે, કે જેના લીધે એને કાર્ય કરવાની જુસ્સો વધે, પુસ્તકાલય, લાઇબ્રેરી, પગાર સહિતની રજા પણ આપવામાં આવે, રમતગમત, મનોરંજનની પ્રવૃત્તિ પણ છે, એવા મતલબમાં કાર્ય દરમિયાન તાલીમ પણ આપતી અસંખ્ય કલ્યાણકારી પ્રવૃત્તિનો લાભ આવે, એટલે કર્મચારી ખંતથી, ઉત્સાહથી અને કાર્યક્ષમતાથી શું આપશે, કામ કરશે, બરોબર છે. એને નોકરીની સલામતી છે, કંપની તમને કલ્યાણકારી પ્રવૃત્તિની સુવિધા પણ પૂરી પાડે છે, તો એનો મતલબ કે જુસ્સાથી કામ કરશે. અન્ય પ્રોત્સાહન, બીજા ઘણા બધા પ્રોત્સાહન છે, કે જેના લીધે શું કરી શકે, કાર્યમાં ઉત્સાહિત રહે, તો રહેઠાણની સગવડ આપવામાં આવે, કંપની તે પોતાના વાહનો લઈ લેવા લાવવા લઈ જવા માટેની પણ સુવિધા આપતા હોય, બરોબર છે, જીવન વીમાની સેવા પણ પૂરી પાડતા હોય, બાળકોને શિક્ષણ ફ્રી આપવામાં આવે, પુસ્તકો ફ્રી આપવામાં આવે, બરોબર છે, પછી રહેઠાણની સુવિધા, કે પછી એનું કંપનીનું વાહન, કે તમને લાવવા લઈ જવા માટેની વાહનની સુવિધા પણ કરી આપે, તો મતલબમાં આ જે નાણાકીય અને અન્ય પ્રોત્સાહન જે છે તમે જોઈ શકો, મતલબમાં કહેવાનો મતલબ કે જે આ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો જે છે તમે જોઈ શકો, નાણાકીયમાં નાણાંનો ભાગ છે, આમાં કોઈ નાણાંનો ઉદ્દેશ નથી, પણ છે પ્રોત્સાહન જે છે
એ પણ એક ઉત્સાહિત ધરાવતો ભાગ છે. અસ્તુ.